बनासकांठामां योजानारी जुनियर क्लार्कनी परीक्षाने लईने वहीवटीतंत्र द्वारा तमाम तैयारीओ पूर्ण करी देवामां आवी छे। जिल्लामां कुल 176 केन्द्रों पर विद्यार्थीओ परीक्षा आपशे। बहारथी आवता विद्यार्थीओ माटे कोई अगवडता न पड़े ते माटे पोलीसे खास व्यवस्था करी छे। गूगल मेप पर एक क्लिक करवाथी जे ते स्थळ पर विद्यार्थी पहोंची शके ते माटे एक पीडीएफ बनावी छे, जेमां स्कूलना नाम अने सामे गूगल मेपनी लिंक मूकवामां आवी छे, जेनाथी विद्यार्थी सरळताथी परीक्षा स्थळे पहोंची शके। बनासकांठा जिल्लामां 5 डीवायएसपी, 10 पीआई, 43 पीएसआई, 600 एएसआई अने 300 महिला पोलीस सहित एसआरपीना जवानो तैनात रहेशे। बीजी तरफ वारंवार पेपर फूटता गुजरात सरकार द्वारा नवो कायदो बनावामां आव्यो छे। कोई गैरीति करशे तो तेनी सामे पण कड़क कार्यवाही करवामां आवशे। અમે દર વખતથી બહુ તૈયારી કરતા હોઈએ છીએ। પહેલી વખત બી અમે તૈયારી કરી અને પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા। અધ વચ્ચે ગયા ને પછી ખબર પડી કે પેપર ફૂટી ગયું છે, તો અમારે અધ વચ્ચેથી પાછું આવવું પડ્યું હતું, જેના કારણે અમે ખૂબ નારાજ થયા હતા। અમે ખૂબ મહેનત કરીએ છીએ, તો અમે સરકાર જોડે એવી માંગણી કરીએ છીએ કે આવું ના થવું જોઈએ અને અમારી આ માંગણી સરકાર પૂરી કરે અને એનું ધ્યાન રાખે કે આવી રીતે પેપરો ના ફૂટે, એ માટે અમે માંગણી કરીએ છીએ। પોલીસનું સઘન સુરક્ષા બંદોબસ્ત અહીંયા અમે આપ્યો છે। સમગ્ર જિલ્લાનું સુપરવિઝન માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ કરશે, તથા આ સમગ્ર પરીક્ષા બંદોબસ્તમાં 5 ડીવાયએસપી, 10 પીઆઈ અને 42 પીએસઆઈ, 612 એએસઆઈ હેડ કોન્સ્ટેબલ પીસી અને મહિલા પોલીસ 307 અને એસઆરપીની મદદ પણ આમાં લેવામાં આવી છે। આ સમગ્ર બંદોબસ્તની જો વાત કરીએ તો સ્ટ્રોંગરૂમ બંદોબસ્ત, વિજિલન્સ સ્કવોડ, રૂટગાર્ડ બંદોબસ્ત, ટ્રાફિક બંદોબસ્ત અને જે પરીક્ષાના જે સ્થળ પરીક્ષા કેન્દ્રોનો બંદોબસ્ત છે તે તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમ જોવા જઈએ તો એક કડક અને પરીક્ષાર્થીઓને મદદરૂપ થાય તે ભાવનાથી સમગ્ર બંદોબસ્ત ગોઠવાયો છે। સાથે સાથે જે આપણે સૌ જાણીએ છીએ કે જે નવો કાયદો ગુજરાત સરકારે બનાવ્યો છે અને મુખ્યમંત્રી સાહેબશ્રી અને ગૃહમંત્રી સાહેબશ્રીની જે નેમ છે કે આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ કરતા પકડાશે તો તેમને કડકમાં કડક સજા થશે અને તેને દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવશે। ઘણા બધા છોકરાઓ ઘણા બધા દિવસોથી, ઘણા બધા મહિનાઓથી, ઘણા બધા વર્ષોથી દિવસ રાત મહેનત કરી અને પરીક્ષાઓ આપવા માટે જતા હોય છે, અચાનક પેપર ફૂટી જાય અને છોકરાઓને પાછું આવવું પડે તો છોકરાઓના મોરલ ડાઉન થાય છે અને બીજી વખત પરીક્ષા આપવા જતા પહેલા એમને ઘણું બધું મગજની અંદર પ્રશ્નો હોય છે કે આ પેપર વળી ફૂટી જશે તો પરીક્ષા આપવા જવું કે ન જવું। તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ વખતે કોઈ પણ પરીક્ષા લેવાય એનું પેપર ફૂટે નહીં અને ચોરીઓ ન થાય। જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યભરમાં યોજાશે ત્યારે